મિત્રો, આપણે આજે બહુપદીઓનો પરિચય મેળવીશું. પ્રકરણ 3, બહુપદીઓ. હવેના વર્ષોમાં આપણે અજ્ઞાત સંખ્યા વિશે પરિચય મેળવ્યો છે. જ્યારે આપણે કોઈક સંખ્યા વિશે ધારવામાં આવે તેના માટે ચલ એક્સ વાય ઝેડ ઉધારીએ છીએ અને તેનાથી આપણે પરિચિત પદાવલીઓ મેળવીએ છીએ. આ પ્રકરણમાં આપણે આના વિશે સંપૂર્ણ અભ્યાસ કરીશું. મિત્રો, આ પ્રકરણમાં મુખ્ય મુદ્દા 1, બહુપદીઓ, બહુપદીઓના પ્રકાર વિશે શીખીશું. મુદ્દો 2, બહુપદીના શૂન્યો. મુદ્દો 3, શેષ પ્રમેય. 4, બહુપદીઓના અવયવો. અને 5, બહિજિક નિત્ય સમૂહ. જે કેટલાક આપણે અગાઉના વર્ષોમાં શીખી ગયા છીએ એનો વધુ પર અભ્યાસ કરીશું. મિત્રો, આપણે શરૂઆત કરીએ પ્રથમ મુદ્દાથી. મુદ્દો 1, બહુપદીઓ અને બહુપદીઓના પ્રકારો. બહુપદી, મિત્રો, એના નામ મુજબ બહુ એટલે ઘણા બધા, અને પદી એટલે પદો. આમ બહુપદી એ ઘણા બધા પદોથી બનતી બૈજિક પદાવલીઓ છે, કે જેમાં ચલની ઘાત એ અનૃણ પૂર્ણાંક સંખ્યા જ હોય. અનૃણ પૂર્ણાંક એટલે કે ઘાત શૂન્ય હોઈ શકે અથવા 1, 2, 3, 4 એમ પૂર્ણાંક સંખ્યા, અનૃણ પૂર્ણાંક સંખ્યા હોય. આમ બહુપદી એ ઘણા બધા પદોથી બનતી પદાવલી છે, બૈજિક પદાવલી. અમે લાગતા બે પદો, બહિજિક પદાવલી અને ચલનો પરિચય મેળવીએ. તો બહુપદી સમજવા માટે આપણે પ્રથમ ચલ અને બૈજિક પદાવલીઓ વિશે સમજૂતી મેળવીએ. ચલ, જેને અંગ્રેજીમાં વેરિયેબલ કહે છે, જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેને ચલ કહે છે. ચલને સંકેતમાં એક્સ વાય ઝેડ વડે દર્શાવાય છે. જે ભિન્ન કિંમત ધારણ કરી શકે તેને ચલ કહે છે. ચલને સંકેતમાં એક્સ વાય ઝેડ વડે દર્શાવાય છે. ચલ એક સંજ્ઞા છે જેને સંકેતમાં એક્સ વાય ઝેડ, જેમ આગળ આપણે ચર્ચા કરીએ પ્રમાણે, કોઈ એક સંખ્યા ધારો તો એ સંખ્યા માટે આપણે એક્સ ધારીએ, કોઈ સંખ્યાના બમણા કરતા આપણે 2x કરીએ. એનું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે, નિકી પાસે કેટલીક ચોકલેટ છે, જે દર્શાવવા માટે આપણે દર વખતે નિકી પાસે એક્સ ચોકલેટ છે એમ ધારીએ, એટલે કે કેટલી ચોકલેટ છે એ સંખ્યા
અજ્ઞાત છે તો એ અજ્ઞાત સંખ્યા માટે એક્સ ધારીએ. બીજું પદ જોઈએ, બેઝિક પદાવલીઓ એને અંગ્રેજીમાં એલિબ્રાઇક એક્સપ્રેશન કહે છે. બેઝિક પદાવલીઓ ચલ અને અચળની બેઝિક ક્રિયાઓ જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી સાંકળતા મળે છે. બેઝિક પદાવલીઓ ચલ અને અચળને બેઝિક ક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયાઓથી સાંકળતા મળે છે. ચળ અને અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગણિતિક ક્રિયાઓથી સાંકળતા મળતા બેઝિક પદાવલીઓ કહે છે, જ્યાં અચળ એટલે જેની કિંમત નિશ્ચિત હોય તે. અચળ એટલે જેની કિંમત નિશ્ચિત હોય તેને અચળ કહીએ છીએ. મિત્રો, ઉપરના ઉદાહરણમાં જો આપણે નિકેને 3 ચોકલેટ આપીએ તો હવે નિકી પાસે કેટલી ચોકલેટ થાય? શરૂઆતમાં કેટલી ચોકલેટ થઈ આપણને ખબર ન હતી, એના માટે આપણે એક્સ ધાર્યું. હવે આપણે નિકીને 3 ચોકલેટ વધુ આપી જેથી નિકી પાસે હવે કેટલી ચોકલેટ થશે? મિત્રો, એક્સ પ્લસ 3 ચોકલેટ થાય. આમ એક્સ પ્લસ 3 એ બેઝિક પદાવલી છે, જેમાં એક્સ એ ચલ છે અને 3 એ અચળ છે. એ બેના સરવાળાથી બનતી બેઝિક પદાવલી છે. આ જ પ્રમાણે 2x-5, x-x2, 3x2+2, 7/3x, 3x2-2x, x3-2x+3. વગેરે બેઝિક પદાવલીઓ છે. તો મિત્રો, બહુપદી સમજવા આપણે ચલ, અચળ અને બેઝિક પદાવલીઓ જેવા પદ શીખ્યા. હવે આપણે બહુપદીને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરીશું. મિત્રો, બહુપદી જોઈએ. બહુપદી an(x^n) + an-1(x^n-1) + an-2(x^n-2) + .. a0, જ્યાં an ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા a0, a1, a2, a3, a4 બિલોંગ્સ ટુ R. સ્વરૂપે દર્શાવતી પદાવલીને ચલ એક્સમાં બહુપદી કહે છે, જ્યાં એન જે બહુપદીની ઘાત તરીકે દર્શાવ્યા છે, જે એન બિલોંગ્સ ટુ એન એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ એન યોગ શૂન્ય એટલે કે એને અનૃણ પૂર્ણાંકો કહેવાય. જ્યાં શૂન્ય અને ધન પૂર્ણાંકો એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ કરે છે. આમ એનની કિંમત એ ધન પૂર્ણાંક અથવા શૂન્ય હોઈ શકે. બહુપદીઓને આપણે પીએક્સ, ક્યુએક્સ,
સ્મોલ પીએચ, સ્મોલ ક્યુએચ વગેરે સંગીતથી દર્શાવીશો. અહીં આના પદોનો પરિચય મેળવીએ, જ્યાં આ બધા અચળ છે. એસ એન નોટ ઇક્વલ ટુ ઝીરો, શૂન્યતર, અને એ ઝીરો, એ વન, એ ટુ, એ થ્રી, એ અને બધા બિલોંગ્સ ટુ આર, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે. અહીં એ એન એક્સિસ ટુ એન, એ એન માઇનસ વન એક્સિસ ટુ એન માઇનસ વન, એ એન માઇનસ ટુ એક્સિસ ટુ એન માઇનસ ટુ, એ ઝીરો, એ બહુપદી ના પદો છે. અહીં જો મિત્રો, એનું પ્રથમ પદ એ એન એક્સિસ ટુ એન છે, ત્યાંથી શરૂ કરીને એન માઇનસ વન એન માઇનસ ટુ, એ શૂન્ય સુધીના બહુપદીના પદો છે, જ્યાં એ આઈ આઈ આપણે સંકેતમાં એન એન માઇનસ વન એન માઇનસ ટુ એન માટે આઈ ઇન જનરલ સામાન્ય રીતે ઉલ્લેખીએ, તો આઈ બરોબર શૂન્ય થી એક બે ત્રણ એન હોય, એ એક્સ ની આઈ ઘાત. અહીંયા પણ એ એન તો એક્સ ની એન ઘાત છે, તો એક્સ ની આઈ નો સહગુણક, સહગુણક ને અંગ્રેજીમાં સહગુણક અંગ્રેજીમાં કોફિશિયન્ટ્સ છે, જ્યાં એ આઈઝ એટલે એ આઈ એટલે એ વન, એ ટુ, એ થ્રી, જ્યાં આઈઝ રનિંગ ફ્રોમ ઝીરો, વન, ટુ, થ્રી, ફોર એન આપ્યું છે, જ્યાં એ આઈ એ આપેલા પદો એક્સ ની એન ઘાત, એક્સ ની એન માઇનસ વન ઘાત, એક્સ ની એન માઇનસ ટુ ઘાત, આ બધા ઘાતો વાળા પદોના સહગુણકો છે. મિત્રો, અહીં બહુપદીમાં એક્સ ની એન ઘાત એ એક્સ નો મહત્તમ ઘાત છે, એક્સ નો મહત્તમ ઘાત છે, જ્યાં એ એન એક્સ નો એન ઘાત ને બહુપદીનું અગ્રપદ અંગ્રેજીમાં લીડિંગ ટર્મ તથા એન અગ્ર સહગુણક લીડિંગ કોફિશિયન્ટ લીડિંગ કોફિશિયન્ટ કહે છે. આમ બહુપદીમાં એન એક્સિસ ટુ એન વત્તા એન માઇનસ વન એક્સિસ ટુ એન માઇનસ વન વત્તા એન માઇનસ ટુ એક્સિસ ટુ એન માઇનસ ટુ વત્તા ડોટ 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 વત્તા એ શૂન્ય વગેરે પદો ના સરવાળાથી બનેલી બહુપદી છે, જ્યાં એ એન એક્સિસ ટુ એન એને આપણે અગ્રપદ લીડિંગ ટર્મ કહીએ છીએ, અને એનો સહગુણક એ એન છે, જેને અગ્ર સહગુણક કહીએ છીએ. એમાં શરતમાં જુઓ આપ બહુપદીના વ્યાખ્યામાં કે એ એન ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એટલે એ એન શૂન્ય તરફ હોય, જેથી એ એક્સ રેઝ ટુ એન ઘાત એટલે કે એન ઘાત વાળી બહુપદી છે. જો એન શૂન્ય હોય તો એના પછીનું પદ એ એન માઇનસ વન એક્સ રેઝ ટુ એન માઇનસ વન બને, તો બહુપદીની ઘાત એન માઇનસ વન કહેવાય. માટે કોઈપણ બહુપદી માટે એ એન હંમેશા શૂન્યતર હોય, જે અગ્રપદ છે, જ્યાં એક્સ રેઝ ટુ એનમાં એન એનો મહત્તમ ઘાત છે. હવે આપણે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ. બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ
स्टैंडर्ड फॉर्म। बहुपदी ना पदों ने गमीते क्रममा लखी सकाय, परंतु जरे बहुपदी ने ना पदों ने चल एक्स ना उत्तरता घातांक ना क्रम में गोठवीए त्यारे ये प्रमाणित स्वरूप में छे एम कहवाय। प्रमाणित स्वरूप बहुपदीना पदों ने गमे ते क्रम में लखी शकाय, परंतु जयरे बहुपदीना पदों ने चल एक्स ना उतरता घातांकना क्रमांक गोठवीए त्यारे प्रमाणित स्वरूप में छे एम कहवाय। जयरे बहुपदी प्रमाणित स्वरूप में होय ત્યારે તેનું પ્રથમ પદ અને તેના ચલનો ઘાતાંક ઘાતાંકને અંગ્રેજીમાં એક્સપોનેન્ટ પણ કહે છે, એક્સપોનેન્ટ કહે છે એ બહુપદીની ઘાત કહેવાય। નોંધ અહીં એ ઝીરો એ એક્સ શૂન્યનો સહગુણક છે, એ ઝીરો એ એક્સ ની શૂન્ય ઘાતનો સહગુણક છે, તેને બહુપદીનું અચળ પદ કહે છે। આપેલી બહુપદીમાં છેલ્લું પદ એ શૂન્ય એ એક્સની શૂન્ય ઘાતનો સહગુણક છે, તેને બહુપદીનું અચળ પદ કહે છે। જો પીએક્સ બરોબર એક્સ શૂન્ય એ શૂન્ય સોરી પીએક્સ બરોબર એ શૂન્ય હોય તો પીએક્સને અચળ બહુપદી અચળ એટલે કોન્સ્ટન્ટ અને બહુપદી પોલીનોમિયલ અચળ બહુપદી કોન્સ્ટન્ટ પોલીનોમિયલ કહેવાય। જો પીએક્સ બરોબર એ શૂન્ય હોય એટલે માત્ર એક જ પદ હોય અને અચળ હોય તો પીએક્સને અચળ બહુપદી કોન્સ્ટન્ટ પોલીનોમિયલ કહેવાય, અને જો પીએક્સ બરોબર શૂન્ય હોય તો તેને શૂન્ય બહુપદી ઝીરો પોલીનોમિયલ કહેવાય। તથા એ શૂન્ય નોટ ઇક્વલ ટુ ઝીરો તો અચળ બહુપદી એ શૂન્યની ઘાત શૂન્ય હોય, એટલે જો પીએક્સ બરોબર શૂન્ય હોય તો શૂન્ય બહુપદી કહેવાય। અગાઉ આપણે જોયું કે પીએક્સ બરોબર એ શૂન્ય હોય પણ એ શૂન્ય ન હોય એટલે કે શૂન્યતર હોય, જેમ કે પાંચ સાત
કોઈ પણ અચળ સંખ્યા હોય તો પીએક્સ બરોબર એ શૂન્ય, જ્યાં એ શૂન્ય શૂન્ય ન હોય તો એને આપણે અચળ બહુપદી કહીએ. અને અચળ બહુપદીની ઘાત, અચળ બહુપદી એ શૂન્યની ઘાત હંમેશા શૂન્ય હોય. શૂન્ય બહુપદીને ઘાત ન હોય. બહુપદીઓના પ્રકારો, પદના આધારે એક પદી, દ્વિપદી, ત્રિપદી, ચતુષ્પદી વગેરે, ઘાતના આધારે પ્રકાર બહુપદીના ઘાતના આધારે, જેમાં સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, વગેરે. ત્રીજો પ્રકાર છે ચલના, જેમાં એક ચલ, દ્વિચલ, ત્રિચલ વગેરે. નોંધ, અહીં આપણે માત્ર એક જ ચલ બહુપદીનો અભ્યાસ કરીશું.